दिस इज आरजे वीरज फ्रॉम टॉप एफएम एंड वी हैव स्टार कास्ट ऑफ खिचड़ी 2। जोरदार तालियों से जय। क्यों हमारे पार्टी तालियों मैं लोगों पर पार्टी छे आखू गुजरात पाड़वा नु छे आखू इंडिया पाड़वा नु छे फिल्म जोया पछी। सो मेन तुम्हारी फिल्म नी अंदर पान तुर्किस्तान छे। सो एक आपणे जस्ट खाली हम नॉर्मल लोगों से बात कर दऊं छु रेडियो नी अंदर तेरे एवुं होय छे के नॉर्मल टॉक करता होय छे पण एना माटे मैं एक पर्सनली तुम्हारा लोगों माटे एक वर्ड विचार्यो छे जेनुं नाम छे टॉकिंग इस्तान। सो टॉकिंग इस्तान विद हार्जे वीरज। सो यस तुम्हारी परमिशन थी आपणे स्टार्ट करीए छे। पहेलो सवाल ए छे के गरबा थी आपणे प्रमोशन स्टार्ट करी दू खिचड़ी को। यस यस। सो गुजरात ज केम पहला खिचड़ी प्रमोट करवा माटे जेवो खिचड़ी के मनोरंजन खाली आ बोलवा पण नथी बोलतो एनी वात करी एटले गुजरात मोखराना स्थाने आवे। તમને આટલા વર્ષોથી આનું પ્રૂફ બી આપી દો એટલે તમને લાગે જ નહીં કે કેમ આવી ખોટી વાત તમને ચડાવવા બસ ખીચડી તું જોવા માટે બોલવા માટે વાતો કરી લાગુ જ ન જોઈએ। સંબંધ હંમેશા આપણો વિશ્વાસનો રહ્યો છે ફેમિલી જેવો રહ્યો છે એટલે તમે કોઈ પણ સિનેમાના કલેક્શન જોઈ લો એની મોટામાં મોટી ટેરિટરી વેસ્ટર્ન ટેરિટરી ગણાય જે એમાં બે સ્ટેટ આવે મહારાષ્ટ્ર અને ગુજરાત મોટામાં મોટી ટેરિટરી અને મોટામાં મોટો સિનેમાનો શેર એ ગુજરાતથી આવે એટલે પિક્ચર ચાલે તેમાં ગુજરાતનો મોટો ભાગ હોય। હવે બીજી વાત પર આવીએ ટીવીના રેટિંગ્સ જોઈ જાઓ કેમ આટલા બધા ગુજરાતી ફેમિલીવાળી સિરિયલ બને છે। દરેક ચેનલ પર તમને એક કે બે પ્રોગ્રામ મિનિમમ એવા છે જેમાં ગુજરાતી ફેમિલી પર શો છે કેમ ગુજરાતીઓ સૌથી વધારે મનોરંજનમાં માને છે। તમે એક વાત વિચારો ને કે મોટામાં મોટું ક્રિકેટનું સ્ટેડિયમ ગુજરાતમાં કેમ બન્યું કેમ તો કે ગુજરાતના લોકો આ રીતે ક્રિકેટ મેચ માણી શકે આખી આખો દેશ દુનિયા કોઈ પણ ફાઇનલ હોય એ ગુજરાતમાં હવે કેમ થાય છે કેમ તો કે લોકો એટલા છે ને શોખીન છે કે ભરી દે। એ છોડો ગુજરાતમાં કોઈ પણ રેસ્ટોરન્ટ નાખો નવું જરાક આપો કેમ ચાલે છે લોકો શોખીન છે તો ગુજરાતમાં જ શું કામ કરે આટલી માન મોટી પિક્ચર જબરદસ્ત મનોરંજન પેલા કોને અપાય શોખીન લોકોને અપાય કોણ બે પૈસા ખર્ચી અને મોટા પડદા પર ટાઈમ કાઢીને આવશે। જે ગુજરાતમાં મને લાગે છે મને એવું લાગે છે કે બધાને સાથે જવાનું એન્જોય કરવાની એક આદત છે જેવું મને આ જે ટૂર્સ હોય છે આપણી તે બધી સાથે જાય છે અને એટલે અમે લોકો ખીચડી એક ટીમ એવી છે જે હંમેશા સાથે રહે છે એટલે વી રિસ્પેક્ટ એન્ડ લવ ગુજરાત અલોટ। અને ક્યાંય જવાનું હોય કંઈ પણ ફંક્શન હોય કંઈ પણ હોય કેનો તે પૂરું ફેમિલી અને મોટું કાકા બાપા બધા છોકરા કઝન સાથે બધા ભેગા થઈને આઈ થિંક ખીચડીનો અમારો આ પારિક પરિવાર એટલે ગુજરાત તો એના માટે મોટો ગઢ છે ભાઈ। તુર્કિસ્તાન જે અમે કર્યું છે એમાં પણ અમે બધા સાથે જઈ રહ્યા છે ને આટલું મોટું એડવેન્ચર સોલ્વ કરવા દિવાળીમાં આપણે ક્યાંક એમ બી જતા જ હોઈએ છીએ તો આ લોકો પાન તુર્કિસ્તાન જાય છે। ગુજરાતીઓને એવું છે બાજુ તમે કંકોત્રીમાં પહેલા છે ને શ્રી લખતા કે આપ બંને પણ કે સહકુટુંબ સહકુટુંબ બહુ રેરલી લોકો બોલાવતા પણ ગુજરાતીઓને શ્રી લખો ને તો એ સહકુટુંબ આવી જાય અને લગ્ન આમ જ કરે તું લગ્નમાં જવાનું છે લગ્નમાં ગુજરાત સાઈને લગ્નમાં જવાનું છે લગ્નમાં અરે આગળ લગ્નમાં જવાનું પણ એટલે અમે તમને કહીએ છીએ આપ શ્રી નહીં બંને હટી ગયું ગુજરાતીઓ માટે સહકુટુંબ જ રહ્યું પ્લીઝ અમારું સહકુટુંબ અમે સહકુટુંબ આવું બધું નહીં બોલતા અમે સહકુટુંબ તમને અને અને સૌથી મોટી વાત શું છે કે ગુજરાતથી જ આ વખતે ગુજરાતથી જ કેમ શરૂ કરવાનું કારણ કે હું અમદાવાદથી છું એટલે પછી જેડીને એમ થયું કે ના આપણે અમદાવાદથી જ શરૂ કરવું અને અમારી આપણી જે આ શરૂ થઈ અમારી જે પ્રમોશન છે જે પણ અમે વાત શરૂ કરી કરવાની એ અમે નવરાત્રીમાં શરૂ એટલે ગુજરાતી બેટા નવરાત્રી એ ગરબે આપણે લોકો સાથે ઝૂમ્યા અને શરૂઆત કરી પણ બીજો એક મજા આવી બીજી એક શિકાયત પણ છે તમારી સાથે કે તમે આટલું પ્રેમાળ છો તમારી આખી આખી ફેમિલી છે બરાબર તો ફેન્સને આટલી વેટ કેમ કરાય પહેલો પાર્ટ આવ્યો 10 વર્ષ પહેલા 4 વર્ષે તો વર્લ્ડ કપ બી આવી જાય છે ખીચડી તો દરેક ફેમિલીમાં પરમ દિવસે અઠવાડિયામાં 2 વાર તો બનતી હોય છે તો આમાં 10 કો રાહ ફેન્સે કેમ જોઈ એનું કારણ એવું છે જ્યાં ગુજરાતીઓને આટલું બધું કયું શોખીન પણ પાછા વેલ્યુ ફોર મની બહુ જોઈએ ગુજરાતીઓને જોઈએ કે નહીં આપણને બી જોઈએ ક્વોલિટી તમે ક્વોલિટી ના બનતો ગુજરાતીઓને ના ચાલે તો અમારે એવી પિક્ચરની એવી સ્ક્રિપ્ટની રાહ જોવી પડી કે જે જે પહેલી મૂવી હતી કે એના પછી ખીચડીનું જે હતું એની
ઉપર જાય અને આજના વાતાવરણને જે ટેન્શન સ્ટ્રેસ છે એને દૂર કરી અને મોટા પડદાનું મોટું મનોરંજન બની શકે એવી બનાવણી વાર્તા એ મળવી જોઈએ. અને બસ ગયા વર્ષ એક દોઢેક વર્ષ પહેલાં કોવિડ પછી અમે લોકોએ કામ ચાલુ કર્યું કે આ બધો માહોલ દૂર કરીએ સ્ટ્રેસનો, તણાવનો, આ ગમગીનીનો, અને લોકોને ખુશખુશાલ થિયેટરમાં હસાવી શકે એવી સ્ક્રિપ્ટ શોધી એ મળી એટલે તમારી સામે આ બનાવીને હાજર. અને દિવાળી નક્કી કરીને બનાવેલી સાહેબો એટલે વખત તો પછી એટલે પિક્ચર જોઈને તો ડેફિનેટલી બધા માફ કરી જ દેવાના છે. જસ્ટ ખાલી એક સવાલ હતો દરેક ગુજરાતીઓ તરફથી કે આટલું લેટ કેમ, પણ આ લેટ થયું ને એની વચ્ચે ખીચડી તો આપણી વચ્ચે હતી જ બરાબર. મીમ્સની અંદર હવે અમારી જે જેન્સી જનરેશન છે એ મીમ્સની અંદર એટલા બધા ખીચડીના મીમ્સ વાયરલ થઈ રહ્યા છે ને કે ના પૂછો વાત. તો એ સ્પેશિયલી તમારા માટે હું લઈને આવ્યો છું. વિદ્યા બાલન છે ને એ ખીચડીની ફેન છે. એણે બે વિડિયો મીમ કરી છે. હા હા હા, અરે મોટી ફેન. તો આપણા આપણા જે ઇન્ડસ્ટ્રીમાં તો ઘણા ફેન છે. મને તો સખત જ્યારે પણ હું જ્યાં પણ કામ કરવા જાઉં તો સખત ફેન્સ મળે છે. તમે પેલી ફ્લાઇટ, હા મને એકવાર તો શ્રીદેવીજી મળ્યા હતા ફ્લાઇટમાં. અને નોર્મલી જ્યારે આપણે કોઈ એક્ટરને મળતા હોઈએ અને આપણે પોતે આટલા મોટા એક્ટ્રેસ હોઈએ તો આપણે કોઈને કહીએ નહીં કે ભાઈ તમે કંઈ યુ નો આમ જસ્ટ સ્માઇલ આપીએ કે હા બહુ સરસ લાગ્યું તમારું કામ એવું કંઈ કહીએ. પણ શી આસ્ક્ડ મી એ મને હંસા કરીને દેખાડી ફ્લાઇટ ની વચ્ચે વચ્ચે હું આખી હંસા કરવા ઓ બાય ધ વે પ્લે હું જ્યારે કરતી હતી ને ત્યારે ઇરફાન પઠાન અને યુસુફ જેવી એન્ટર થઈ ખીચડી શૂટિંગ મન કે નહીં અમારો શો છે. હું એટલે ફ્લાઇટમાં બધું રોકાઈ ગયું તો હું ત્યાં ઊભી રહીને અમે લોકોએ ઓલમોસ્ટ 5-7 મિનિટ વાત કરી અને હી વોઝ ટોકિંગ અબાઉટ ખીચડી એન્ડ ઓલ. તો આપણે તો ફાઇનલમાં આવવાના જ છીએ અને અત્યારે વર્લ્ડ કપ જે રીતે ઇન્ડિયા રમે છે પેપર પર આ ઇન્ડિયાનો વર્લ્ડ કપ ફિક્સ છે. આવો જ જોઈએ, ફિક્સ એટલે બીજે નહીં લેતા. આ ઇન્ડિયાને આવો જ જોઈએ. આ તમારા થકી પણ કહેવા માંગે તમે મેસેજ મોકલજો કે ભાઈ 19મી ફાઇનલ છે, 17 તો ક્રિકેટ જ આરામ જ કરી દો, ફ્રેશ થવાનું છે, એટલે સ્ટ્રેસ ફ્રી રહેવાનું છે. તમે કયો ત્યાં ખીચડીની ક્લિપ મોકલાવી, તમને લિંક મોકલાવશું. બટ વી વોન્ટ ધ ઇન્ડિયન ક્રિકેટ ટીમ ટુ વોચ ખીચડી. એ તમને રિલેક્સ કરી દેશે અને વર્લ્ડ કપ ને લીધે તમે સ્ટ્રેસ ફ્રી થઈને રમી શકશો. અને મારે કેવું છે કે વિરાટ વોર્મ અપ થવા માટે ખીચડી દેખી યાર 19th કો જાતે જીતીએ કપ. કરેક્ટ, યસ યસ યસ. મેને તો જી જોશી દેવી ને બહુ બહુ મોટી બહુ મોટું નામ બહુ મોટું માથું કહેવાય ઇન્ડસ્ટ્રી. પણ એક એક આપણા ગુજરાતી જ બહુ ઉમદા કલાકાર, અરે બહુ જ ઉમદા કલાકાર અમારા બધાને, અમે તો બધા સાથે કામ કરી છે સ્ટેજ પર, પરેશ રાવલ એ એમના પત્ની સ્વરૂપ અને એમના બંને દીકરાઓ હાર્ડકોર ફેન ઓફ પરેશ રાવલ ની વાત. એટલે જ અમે રાજુને આ મોટી પિક્ચર દિવાળીની ફેમિલી આવી શકે એટલે જ બનાવી. મીમ્સ ઉપર આપણે હતા, મીમ્સની વાત કરતા હતા, ઘણા બધા ડાયલોગ્સ તમારા વાયરલ થયેલા છે મીમ્સની અંદર. લાઈક એક ડાયલોગ છે કે મેં તો થક ગઈ ભાઈ સાહેબ, એ બહુ વાયરલ થયેલો છે. પછી એના પછી છે એસા જરૂરી નહીં હૈ, પછી એના પછી કે કિસી કો પતા નહીં ચલેગા હે, આપણે અહીંયા ટેગલાઈન પણ છે આ ફિલ્મની અંદર. એના પછી હેલો હાવાર ખાના ખાકે જાના હા, અને એના પછી બડે લોગ બડે લોગ, આ બધા ડાયલોગ બહુ બધા મીમ્સમાં વાયરલ થયેલા છે. પણ ખીચડીની ટીમ આપણી સાથે છે. અમુક સિચ્યુએશન હું તમને આપીશ 4 કે 5, એ સિચ્યુએશન સાંભળીને તમારે ગેસ કરવાનું છે કે આનામાં કયું મીમ જાય એવું છે, આનામાં કયો ખીચડીનો ડાયલોગ જાય એવો છે. ઠીક છે, દિવાળી ચાલી રહી છે અત્યારે દિવાળી ચાલી રહી છે તો પહેલો ડાયલોગ એવો છે કે જ્યારે સિચ્યુએશન છે જ્યારે દિવાળીમાં મમ્મી આપણને માળીએ ચઢાવે, પરાણે પરાણે માળીએ ચઢાવે,
અને આપણે કામ ના કરવું હોય ત્યારે ભગવાન આ ભગવાન કે છે આ તો થક ગઈ મેં તો થક ગઈ મેં તો થક ગઈ ભાઈ એકવાર તમારી સ્ટાઇલ માં પ્લીઝ મેં તો થક ગઈ ભાઈ આની અંદર જ પૈસા વસૂલ છે સેકન્ડ સિચ્યુએશન મારે પણ એક કેવું છે એમાં હલો બા જયશ્રી खबर में तो मारिया साफ करने के लिए बाबूजी को चढ़ाया है એટલે આ કા ફેમિલી માં એવું છે કે મોટા થી નાના લોકો શીખતા હોય છે પણ આમાં એવું છે કે જે નાના થી મોટા ને શીખવાડે કે ભાઈ બાબુજી આવી તો ના પણ એક્ચ્યુઅલી તમે જોવા જાવ ને તો નાના જ નાના પણ શીખવાડે છે પણ આનો એક ડાયલોગ એવો છે કે ફેમિલી માં ઘણીવાર યુઝ થાય કે હમારે બાદ આપકા ક્યા હોગા બાબુજી અને મારા તો આ જે દેશે એ બી છે બચ્ચાઓ છે 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 બડે લોગ બડે લોગ યસ એમાં જેને ગુજરાત ની એક કહેવત છે જેને કોઈ ના પહોંચે એનું પેટ પહોંચે ખીચડી સાથે તો મારો પર્સનલ કનેક્ટ એ છે કે મારા પોતાના બા નું નામ હંસા છે દિવાળી માં બોનસ બધાને મળે જ છે એના પછી પણ એક થઈ શકે એસા જરૂરી નહીં ત્રીજી સિચ્યુએશન એવી છે કે જ્યારે દિવાળીમાં કોઈ ગેસ્ટ ઘરે આવે ત્યારે આપણી મમ્મી એક ડાયલોગ તો એમને કહે કે એને કહે છે હલો હમાર ખાના ખાકે જાના ખીચડી ખાકે જાના હા અને પછી ગેસ્ટ જાય પછી બોલે મે તો થક ગઈ ભાઈ સાહેબ હવે જેટલું પણ અને બીજાને હજી પીરસતા પીરસતા મમ્મી પાસે બહુ વધ્યું હોય છે ઘર લે જાવ કિસી કો પતા નહીં ચલેગા પતા નહીં ચલેગા ક્યા બાત હે ક્યા બાત હે અને પછી ચાર પાંચ દિવસ જૂનું થઈ જાય ખાવાનું બાબુજી કો ખવડાવો પણ બાબુજી મને તમારી સાથે જો કે રાત્રે ખીચડી બનાવી અને સવારે ખાવાની મજા કઈ અલગ છે હો એમાં એ મજા પડે છે પણ ચાર પાંચ દિવસ પછી એ સવારે થોડી ખવાય એ બનાવે છે એવી ખીચડી કે ચાર પાંચ દિવસ ચાર પાંચ દિવસ થા એ તો હજી જાવ દો પણ ફિનાઇલ નું પોછું મારીને પછી તો બહુ ખરાબ છે પણ એ તો એને એ રાજીવ મહેતાજી ઇફ રાજીવ મહેતાજી તમે બહુ જ બિઝી શેડ્યુલમાં હો તમારા તમને ટાઈમ જ ના હોય એક સેકન્ડનો પણ ટાઈમ ના હોય અને પ્રફુલ તમને એવા ટાઈમે મળે તમારું કેરેક્ટર અને તમને કહે કે એક સવાલ ત્યારે તમે શું જવાબ આપો પ્રફુલ ઓકે સેકન્ડ ઇફ સુપ્રિયા પાઠકજી હંસા સે મિલે તો કોણ સી એક બાત હે વો હંસા સે કહે કે વંદના પાઠકજી આપ જયશ્રી સે રસોડે મેં અકેલે મિલેગી તો ઉનકો કોણ સી એસી એક ટિપ દેગી जयश्री को टिप दू टिप दू टिप दू तो ऐसे ही रहना और मुझे ऐसे गॉसिप बताती रहना मैं जयश्री को ये टिप दूंगी हंसा से खाना बनवा ले कोई नहीं खाएगा कोई नहीं खाएगा मतलब पार्टी ऑर्डर कर से खिचड़ी रेस्टोरेंट खोले मतलब तू घर घर नु छे अपना बस फैमिली रेस्टोरेंट चाल से फैमिली चाल से अनंत देसाई जी आप बाबूजी से मिलेंगे तो उनको कौन सी ऐसी एक एडवाइस देंगे बाबूजी चिंता मत करो शांति से बैठे रहिए चाय मैं पिलाऊंगा बाहर से क्यों मंगवा रहे हो बाबूजी ने एक दिवस नाम थे इसके ओ भाई कोई तो है कि जो मारा माटे काम करे छे घरे जाइने हमने सारा ताजू खावानो बड़े छे तो खुश થઈ જાય છે और अनंत देसाई की बात करें ना जो अनंत देसाई એટલે પોતે પર્સનલી સોર્ટેડ માણસ છે ને ઈ બાબુજી ને મુજે થોડો સુંદર ઉભી ઉચી કરે ધરા તો સી ઇતની ક્યાં ગુડ બોલ કરે આ સવાલ બધા લોકો માટે એક વન ઓફ ધ લાસ્ટ ક્વેશ્ચન ઇફ યોર લાઈફ ઇઝ લાઈક ખીચડી ઇફ યોર લાઈફ ઇઝ લાઈક ખીચડી તો તમારું આચાર એટલે અને છુંદો એ કોણ હશે
અમારા માટે સૌથી પહેલો બધા માટે એક વ્યક્તિ છે, અમે બધા ખીચડી તો અમારો છુંદો કો, ગોળકેરી કો, ખીચડીમાં નાખવાનું તેલ કો, અમારો સંભારો કો, પાપડ કો, આતિશ કાપડિયા જે ખીચડી લખે છે, પણ આજે છે નહીં, પણ હી ઇઝ ધ એવો પૂછ્યો છે મને કે અગર પાકિસ્તાન રિયલમાં હોત તો એનો ઝંડો કેવો હોત? એનો ઝંડો બાબુજીની ધોતી માંથી બનાવેલો. સેકન્ડ એ જ રીતનો એક સવાલ છે કે પાનતુકિસ્તાન જો રિયલમાં હોત તો એનો વેપન્સ કેવા હોય જયારે ઝઘડવા જાય ત્યારે? પાનતુકિસ્તાનમાં તો તમે જોશો ને તો એના વેપન વિશે લેસર સેડ ધ બેટર જેવું છે, બીકોઝ દે હેવ ફ્યુ વેપન્સ જે એક અમે બાબુજી પર વાપર્યું છે. તમને લોકોને પર્સનલી ખીચડી કેવી ભાવે છે? સાદી મસાલા વાળી કેવી, કયા ફ્લેવર ની ખીચડી તમને સૌથી વધારે ભાવે છે? આખી ટીમ ને જે ખીચડી એવો આનંદ આપે અને મોઢા પર સ્મિત લાવે, આપણે ઓલી ખાઈએ તો મોઢામાં પાણી આવે, આ મોઢામાં સ્મિત લાવે અને હસતા હસતા આંખોમાં પાણી લાવે. સત્તરમી નવેમ્બરે પહોંચી જજો તમારા નજીકના સિનેમા ઘર ની, અને વર્લ્ડ કપ ની ફાઇનલ માં ભી ઇન્ડિયા આવશે, જીતશે, પછી એક સરપ્રાઈઝ તમારા માટે આવવાની છે. ખીચડી શું કરવાની છે એ પણ યાદ રાખજો, પણ 17-18 જોજો, અને પછી જો ઇન્ડિયા જીત્યું વર્લ્ડ કપમાં, જે જીતશે જ, તો આપણે ખીચડી કેવી રીતે સેલિબ્રેટ કરશે એની તૈયારી મરે. ઓહો ક્યા વાત હે, ક્યા વાત હે, તૈયાર છે પ્લાન, દિવાળીનું માહોલ છે અત્યારે. ચલો તમને કહી દઉં પ્લાન, અત્યારથી અમે અત્યારથી શો પ્લાન કરવાના છે કે ખીચડી જોયું, 9:30 ફાઇનલ પતે છે, 10:30 પ્રાનું બધું સેલિબ્રેશન પત્યું, પછી 11-12 વાગી ગયા, તમે આનંદ કર્યા, ગાડી રસ્તા પર ફર્યા, 12:30-1 નો રાતના શો લગાડશું, આવો અને ખીચડી રાતના માણો. હજુ સુધી આવું અમદાવાદમાં થયું નથી, ત્યાં હિન્દુસ્તાનમાં નથી થયું સાહેબ, હિન્દુસ્તાનમાં નથી થયું, પહેલી વાર થવાનું. ઓ ક્યા વાત હે, એટલે ભાઈ રાત્રે પણ તમે જો નવરા પડે, આમ તો ગુજરાતીઓને આદત હોય છે કે રાત્રે ભૂખ લાગતી હોય છે, અને તમને જોવાની ભૂખ લાગે કે કંઈક હસવાની ભૂખ લાગે તો ખીચડી 2 તમારા નજીકના સિનેમા ઘરમાં હશે, હશે ને હશે જ, અને દિવાળીનું માહોલ છે તો એક નાનકડી ટોક એફએમ તરફથી એક સરપ્રાઈઝ છે આખી ખીચડી ટીમ માટે. જલસા કરજો, મજા કરજો, તમે લોકો તો કરાવતા જ હોવ છો, પણ તમે પણ જલસા કરો એવી અમારી શુભકામના છે.